જોઈશું સમાચાર વિસ્તારથી. સચિનના પાલીગામ ખાતે એકાએક બનેલી ઘટનાને કારણે ફાયર વિભાગ ફરીથી દોડતું થયું છે. પાલીગામ વિસ્તારમાં આવેલી 5 માળની ઇમારત એકાએક ધારાશાહી થઈ જતા આસપાસના વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. ઇમારત ધારાશાહી થવાની ઘટના બનતા ફાયર વિભાગ ઘટનાસ્થળ પર પહોંચીને રેસ્ક્યુની કામગીરી શરૂ કરી દીધી છે. ફાયરના ઉચ્ચ અધિકારીઓ તેમજ સચિન પોલીસ સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેમજ કલેક્ટર, પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં દોડી ગયા છે. સુરતમાં છેલ્લા થોડા દિવસોથી વરસી રહેલા વરસાદમાં ઝાડની સાથે જર્જરિત મકાન ધરાશાયી થઈ રહ્યા છે. ત્યારે સચિનના પાલી ગામ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગરમાં 1 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. આ બિલ્ડિંગ ધરાશાયી થતા અંદાજે 15 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી, જેથી તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ બિલ્ડિંગના કાટમાળ નીચે વધુ સંખ્યામાં લોકો દટાયા હોવાની આશંકાએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સમગ્ર ઘટનાને પગલે ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. બીજી તરફ દુર્ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા છે. ત્યારે આ બિલ્ડિંગ કયા કારણોસર ધરાશાયી થઈ તે અંગે તપાસનો વિષય છે. સચિન વિસ્તારમાં આવેલા કૃષ્ણનગરમાં 6 માળની બિલ્ડિંગ જે 5 વર્ષ પહેલા નિર્માણ થઈ હતી, જેમાં 15 ફ્લેટમાં ભાડા પર આ વિસ્તારમાં રહેતા શ્રમજીવીઓ રહેતા હતા. આ બિલ્ડિંગ સચિન GIDC ની નજીક હોય અહીંયા GIDC માં કામ કરતા લોકો ભાડેથી રહેતા હતા ને GIDC માં કામ કરતા હતા. જે બિલ્ડિંગ અચાનક તૂટીને ધ્વનશ થઈ ગઈ હતી. ભાડાની આવક ઉભી કરવા લોકો આડેધર બિલ્ડિંગો બનાવીને શ્રમજીવીઓને ભાડેથી રૂમો આપી આવક ઉભી કરતા હોય છે, જેમાં કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન કર્યા વગર આવા મકાનો ઉભા કરી દેવામાં આવે છે. કોઈ પણ પ્રકારના પ્લાન કે BU પરમિશન વગર કે કોઈ પણ પ્રકારની સેફ્ટી સુવિધા વગર અહીંયા લોકો રહેતા હોય છે. ત્યારે ખૂબ જ નબળું બાંધકામ કરીને મોટી આવક ઉભી કરવાના ઈરાદે આ બિલ્ડિંગનું નિર્માણ પણ થયું હતું, જે જમીનદોષ થઈ જતા અનેક લોકો આ બિલ્ડિંગના કાટમાળમાં દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. પાલી મુકામે જે 5 માળનું બિલ્ડિંગ ધરાશાયી થઈ ગયું છે એની માહિતી મળતા જ સુરતના માન્ય કલેક્ટરશ્રી, મહાનગરપાલિકા ટીમ બચાવ રાહતની કામગીરી લાગી ગઈ છે. તમે જોવો તો હમણાં પૂરજોશમાં બચાવ રાહતની કામગીરી ચાલી રહી છે. હજુ માહિતી મળી નથી, કારણ કે હું પણ હમણાં આવ્યો છું, પણ જે રીતે કામગીરી ચાલે છે એ પ્રશંસનીય કામગીરી છે અને બધા જ અધિકારી મિત્રો મશીનરી કામે લાગી ગઈ છે. હજુ માહિતી કઈ મળી નથી. હું હજુ હમણાં આવ્યો છું, પરંતુ માહિતી નથી મળી રહી. માહિતી ચોક્કસ જણાવીશ. મહિલાને હમણાં લઈ ગયા છે 1 સાંઠની અંદર, માહિતી મળે પછી તમને માહિતી આપીશ. હમણાં આપણે તો આ બચાવ રાહતની કામગીરીમાં જેટલા પણ કોઈ અંદર હોય એને સુરક્ષિત કરવાની કામગીરી પહેલા કરવી જોઈએ, પછી બીજી વાત કરીએ. હમણાં આપણું કામ છે માનવતાની દ્રષ્ટિએ બચાવ રાહત કામગીરીમાં જે પણ આમાં કોઈ ફસાયેલો એને ઝડપથી કરવું જોઈએ મને લાગે છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 8 લોકો દટાયા છે. આ બિલ્ડિંગ 2016માં ઉભું કરાયું હતું. આ ગેરકાયદેસર બાંધકામ હતું. ઘણા વર્ષો સુધી બિલ્ડિંગ ખાલી રહ્યું હતું. થોડા સમય પહેલા આ બિલ્ડિંગમાં 2 પરિવાર ભાડે રહેવા આવ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. બિલ્ડિંગ ધરાશાયી થવાની માહિતી મળતા જ કલેક્ટર, કમિશનર, સ્થાનિક નેતા સહિત અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મહાનગરપાલિકાની ટીમ બચાવ કામગીરીમાં લાગી ગયા છે. આ બિલ્ડિંગ કયા કારણોસર ધરાશાયી થઈ તે અંગે તપાસનો વિષય છે. સચિન વિસ્તારમાં, પાલીના વિસ્તારમાં જે બિલ્ડિંગ પડી ધરાશાયી થઈ છે તેમાં લોકો દબાયા હોવાની આશંકામાં અહીંયા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રહી છે. પોલીસ, મોટી સંખ્યામાં પોલીસ અને ફાયર લોકોના જવાનો અહીંયા કામગીરી કરે, ત્યારે પોતે સુરત કલેક્ટર પણ અહીંયા ઘટનાસ્થળે હોટલથી હાજર થયા છે. એમને વાત કરીશું. જી સર, શું છે ઘટનાને, શું હજુ કેટલા લોકો દબાયા હશે આમાં? એટલે મળતી જાણકારી મુજબ હવે આવી શક્યતા ઓછી છે, પણ છતાં આપણે પ્રિકોશન લઈને કામ કરી રહ્યા છીએ. કદાચ 1 કે 2 લોકો બીજા હજી હશે તો એ કાઢી લેવામાં આવશે, બટ અહીંયા જે રહેતા રહીશોની ઇન્ફોર્મેશન મુજબ હવે કોઈ માણસ દબાવવાની શક્યતા ઓછી જ છે. સાહેબ, આ બિલ્ડિંગ હાલત 5 થી 6 વર્ષ પહેલાં જ બનવામાં આવી છે એવી લોકોની વાત છે, ના ધારાશાહી થઈ ગઈ છે, શું કેવું એના વિશે? એટલે અત્યારે રીઝન્સની તો જાણ નથી, રીઝન્સનું આપણે પછી કરશું. અત્યારે જે આખું ફોકસ છે આપણે રેસ્ક્યુ ઉપર રાખ્યું છે. આપણે મળીશું સુરત શહેર પોલીસ કમિશનર પર ઘટના સ્થળે હાજર થયા છે, એમને પણ મળીશું. સર, શું કામગીરી હાલ સાથે આવી શું કામગીરી ચાલી રહી છે અને હાલ કેટલા લોકો રેસ્ક્યુ કરવામાં આવ્યા?
આમાં આ ટોટલ જો બિલ્ડિંગ લગભગ 2016-17 સમય દરમિયાન બની હતી, અને આમાં એવા જાણવા પ્રમાણે કે 5 જેટલા ફ્લેટો હતા જેમાં લોકો રહેતા હતા, એકમાં પરિવાર હતા, બાકી મેં જો ફેક્ટરીમાં કામ કરનાર લોકો હતા. જો બિલ્ડિંગ જ્યારે ગઈ તાત્કાલિક સ્થાનિક પોલીસ પહોંચીને જો કોર્પોરેશન અને બીજા ટીમોના જાણ કરી હતી, બીજા ટીમો પર તુરંત પહોંચી ગઈ હતી, અને એક લેડીને જો સહી સલામત બહાર અહીંયા ખસેડવામાં આવેલા છે. તો આ લેડીના જણાવવા મુતાબિક 1-2 લોકો જ અંદર ઓર છે, પરંતુ જો અમે અંદરથી એક અવાજ આવી રહ્યા છે, એક તો નક્કી છે અંદર છે, સાથોસાથ બીજા ચોકીદાર અને બીજા લોકો હતા એનાથી પૂછપરછ ચાલુ છે કે કેટલા લોકો અહીંયા મજૂરી કામ માટે રહેતા હતા, કેટલા લોકો જતા હતા, તો આ બી ચાલુ છે. તો અત્યારે લાગે છે કે 2-2 કલાક ઓર લાગશે, જેમાં બધા અંદર પર જઈને બધા એક વાર ક્લિયર સ્ક્રીનિંગ કરી શકાય કે આમાં ખરેખર કેટલા લોકો ઓર અંદર ફસાયેલા છે. જોઈ શકો છો કે અમને રેસ્ક્યુ કામગીરી શરૂ થઈ ગઈ ચાલે છે, અને 2-3 કલાક હજુ લાગશે, અને ત્યાં જ નિશ્ચિત થશે કે હજુ કેટલા લોકો દબાયા છે અને કોણ કોણ દબાયું છે. કેમેરામેન રવિ વેન્દર સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સચિન સુરત.